आप सौनું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 તાસ નંબર 20 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 7 દેશભક્ત જગડુશા જેના લેખક છે રમણલાલ સોની અને આ કૃતિનો સાહિત્ય પ્રકાર છે નાટક. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા તાસમાં દેશભક્ત જગડુશા જે કૃતિ છે, જે નાટક છે, એના અંતર્ગત આપણે પાટણ રાજ્યની વાત કરતા હતા. પાટણના રાજા છે તેમના મનની અંદર એક ચિંતા વારંવાર સતાવતી હોય તેવું આપણને લાગ્યું કે અહીં ગુજરાતમાં 3-3 વર્ષથી દુકાળ પડ્યો છે અને એવા સમયે રાજ જોશી છે એ પંચાંગ ખોલીને કંઈક ગણતરી કરી રહ્યા છે, આંકડા માંડી રહ્યા છે અને કહે છે કે આ વર્ષે પણ વરસાદ નથી. આવા શબ્દોની સાથે રાજા છે વધારે ચિંતિત થાય છે અને એમને એક આશારૂપી કિરણ દેખાય છે, એ છે શેઠ જગડુશા. રાજાએ પ્રધાનને શેઠ જગડુશાને તેડાવવા માટે મોકલ્યા છે. એ કચ્છ ગયા છે અને કચ્છથી જ્યારે પ્રધાનજી શેઠ જગડુશાને લઈને આવે છે ત્યારે શેઠ જગડુશા કહે છે કે બોલો રાજા, તમે મને શા માટે અહીં બોલાવ્યો છે? ત્યારે રાજા નિખાલસપૂર્વક ચિંતિત થઈને કહે છે કે સુખ દુઃખની વાતો કરવા માટે. ગુજરાતની અંદર 3-3 વર્ષથી દુકાળ છે. આ પરિસ્થિતિની અંદર માણસ છે એ પાનખરની અંદર જેમ પાંદરા ખરે તેમ મરી રહ્યો છે. અને આ પરિસ્થિતિમાં પ્રજાના કલ્યાણ માટે, પ્રજાના હિત માટે મેં આપને યાદ કર્યા. ત્યારે વાતચીત ઉપરથી આપણને ખ્યાલ આવે છે શેઠ સોદાગર જગડુશા અને રાજા વિશળદેવની કે આ માત્ર ગુજરાત નહીં પણ આખા હિન્દુસ્તાનની અંદર તમામ જગ્યાએ છે. ઈરાન સુધી પણ આ જ પરિસ્થિતિ છે તે આપણને જોવા મળે છે. પરંતુ શેઠ જગડુશા રાજાની આ વાત ઉપરથી આનંદિત છે કે રાજાએ રૈયત માટે, પ્રજા માટે અનાજના ભંડાર છે, ધન સંપત્તિનો ભંડાર છે તેને ખુલ્લો મૂક્યો છે. એટલે આ રાજાના પ્રજાવત્સલ પ્રેમને કારણે, ભાવને કારણે એ શેઠ જગડુશા છે એ તેમના ઉપર આનંદિત થઈ છે કે તમારા જેવા રાજાના મોઢે તો આજ શબ્દ શોભે કે આ પ્રજાને જીવાડવી એ પણ રાજાનો એક ધર્મ છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી વખત આપણે જોતા હોઈએ છીએ કે પ્રજા છે, રાજા છે, નોકર છે, ચાકર છે, આ બધાના પ્રત્યે એને કંઈ ધ્યાન હોતું નથી. એ તો પોતાના મોજ શોખને આનંદની જ વાતો કરતા હોય છે અને એમાં જે રચ્યા પચ્યા રહે છે. પરંતુ અહીં આ પાટણના જે રાજા છે એ દયાળુ, કૃપાળુ અને પ્રજાવત્સલ છે, પોતાના ધર્મની સાથે ચાલનારા રાજા છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણો આજનો જે અભ્યાસનો પ્રવાસ છે તેને આપણે આગળ વધારીએ. ગુજરાતી પાઠ્યપુસ્તક પાના નંબર 31 પર રાજા કહે છે, મૂકી દીધા હતા હવે તો એ ખાલી થઈ ગયા. હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠારોય ખાલી ખમ પડ્યા છે અને રૈયતના પેટનો ખાડો તો હજી ઊણો ને ઊણો જ છે. ધાર્યું તું કે 3 સાલ વરસાદ આવશે ને સૌ સારાવાના થશે, પણ વરસાદ આવ્યો નહીં અને ઉધારા અધૂરામાં પૂરું તીડ પડ્યા. લોકો ત્રાહિમામ પોકારે છે. વિદ્યાર્થી મિત્રો, શમાનાથી શબ્દ લખશું. કોઠાર એટલે અનાજ ભરવાનો ઓરડો.
ઉણો એટલે ઓછો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો લખીએ ઓણસાલ. એટલે આ સાલ. રૂઢિપ્રયોગના અર્થ પણ લખીએ વિદ્યાર્થી મિત્રો સાથે. ઊણો ને ઊણો રહેવું એટલે ભૂખ દૂર ન થવી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો લખીએ સારા વાના થવું એટલે શુભ પરિણામ આવવું. તીડ. તીડ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે પાકને નુકસાન કરતા પાંખોવાળા જીવડા. અહીં રાજા કહે છે કે ખુલ્લા તો મૂકી દીધા હતા, પણ હવે એ ધનના ભંડાર, એ અન્નના કોઠાર, એ બધું ખાલી થયું. વિચાર્યું તું કે રૈયત છે ને સંતોષ થશે, પરંતુ તેની ભૂખ છે તે આનાથી દૂર થઈ નહીં. ઓણસાળ વરસાદ આવશે અને એનું સારું પરિણામ આવશે. બધું પહેલાં હતું તેવું થઈ જશે, પરંતુ આ વર્ષે પણ વરસાદ નથી અને અધૂરામાં પૂરું. આફતની ઉપર બીજી આફત આવી. શું થયું? તો કે પાકને નુકસાન કરતા એવા તીડ પડ્યા અને પ્રજા છે એ ત્રાહિમામ પોકારી ગઈ. એટલામાં બહારથી પોકાર આવે છે, અમે મરી જઈએ છીએ, અમને જીવાડો, અમને જીવાડો, અમને અનાજ આપો. ત્યાં પાછા બહારથીના પ્રજા છે એ પ્રજા બોલી ઉઠે છે કે અમે મરીએ છીએ, અમને જીવાડો, અમને અનાજ આપો. જગડુશા કહે છે બહારનો પોકાર સાંભળીને ભૂખ્યા ગરામાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી. આ ભૂખ્યા લોકોના ગરામાંથી પૂરો અવાજ, સ્વર છે એ પણ નીકળતો નથી. રાજા કહે છે વસ્તીનું આ દુઃખ એ મારું દુઃખ છે, પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહીં ત્યારે હું મૂંઝાયો. એવે વખતે તમે યાદ આવ્યા. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? અહીં શમાનાથી શબ્દ પહેલા લખીએ વસ્તી એટલે પ્રજા. નિવારણ એટલે દૂર કરવાનો ઉપાય. આ વસ્તીનું, આ પ્રજાનું જે દુઃખ છે એ મારું દુઃખ છે, અને તેને દૂર કરવા માટે, તેને નિવારણ કરવા માટે મને તમે જ દેખાયા. હું મૂંઝાઈ ગયો હતો એવા સમયે તમે મને યાદ આવ્યા. જગડુશા નવાઈ પામીને આશ્ચર્યચકિત થઈને, હું યાદ આવ્યો કેવી રીતે? હું યાદ આવ્યો કેવી રીતે? રાજા કહે છે મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં જગડુશાની માલિકીની કેટલીક અનાજની વખારો છે. મને એવું સાંભળવા મળ્યું છે કે પાટણમાં જગડુશાની માલિકીની
કેટલી અનાજની વખારો છે? વખાર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? સમાનાર્થી શબ્દ લખીએ. વખાર એટલે અનાજ ભરવા માટેની ગોદામ. પાટણમાં શેઠ જગડુશાના નામની તેમના માલિકીની ગોદામ છે. જગડુશા કહે છે, જગડુશાની માલિકીની અનાજની વખાર? જગડુશાના માલિકની અનાજની વખાર? મહારાજ, આપની કઈ ભૂલ થાય છે. મારી માલિકીની કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ શહેરમાં રાખી જ નથી. તમારી કંઈક ભૂલ થાય છે, ગફલત થાય છે. તમને સમજવામાં કંઈક ભૂલ થઈ લાગે છે કે મારી માલિકીની અનાજની વખાર મેં નથી પાટણ કે બીજા એક શહેરમાં રાખી. રાજા કહે છે, તો અમે સાંભળ્યું એ શું? તો મેં સાંભળ્યું એનું શું? જગડુશા કહે છે, કંઈક સમજફેર થઈ હશે મહારાજ, કારણ કે વખારો મારી ખરી ને? કંઈક સમજમાં ફેર થઈ હશે મહારાજ, કેમ કે વખાર મારી ખરી ને? મારી છે ને, સમજ ફેર. સમાનાર્થી શબ્દ લખીએ. સમજવામાં ફરક પડવો. રાજા નવાઈ પામીને, વખારો આપની છે અને છતાંય એ આપની માલિકીની નથી એમ આપનું કહેવું છે? વખારો તમારી છે અને છતાંય એ તમારી માલિકીની નથી એવું તમારું કહેવું છે? જગડુશા કહે છે, વાત એમ છે કે વખારો મારી છે એ વિશે કંઈ શંકા નથી. વખાર મારી છે એ બાબતે કોઈ શંકા કુશંકા છે નહીં, વખાર તો મારી જ છે. રાજા કહે છે, અને એ વખારોમાંનું અનાજ અને એ વખારની અંદર ભરેલું, ગોદામની અંદર ભરેલું જે અનાજ છે તે? જગડુશા કહે છે, એ અનાજ મારું નથી. એ વખારની અંદર જે ભરેલું અનાજ છે એ અનાજ મારું નથી. રાજા હતાશ બની જાય, એ અનાજ તમારું નથી તો શું તમે એ કોઈને દઈ દીધું છે? કોને દીધું? ક્યારે દીધું? હું તમને એના મોહ માંગ્યા દામ આપેત તો શું એ અનાજ તમારું નથી? તો શું તમે એ અનાજ કોઈને દઈ દીધું છે? ક્યારે દીધું? કોને દીધું? હું તમને એના માંગ્યા દામ આપેત. દામ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? સમાનાર્થી શબ્દ દામ એટલે મૂલ્ય અથવા પૈસા. રૂઢિપ્રયોગનો અર્થ પણ લખીએ વિદ્યાર્થી મિત્રો. મોં માંગ્યા દામ આપવા. એટલે વસ્તુની જેટલી માંગે એટલી કિંમત આપવી. રાજા કહે છે, તમે આ વખાર એની અંદર રહેલું જે અનાજ છે તમે કોને આપ્યું? ક્યારે આપ્યું? હું તમને માંગ્યા દામ આપેત, માંગ્યા પૈસા કિંમત આપેત, મૂલ્ય આપેત. જગડુશા કહે છે, એ અનાજ મારું નથી એ નિશ્ચિત છે. મેં કોને દીધું અને ક્યારે દીધું એ જાણવું હોય તો એમ કરો ને, એ વખારો ખોલાવી એની તપાસ કરાવો ને. નિશ્ચિત. સમાનાર્થી શબ્દ નિશ્ચિત એટલે નક્કી. જગડુશા કહે છે,
કે એ તો નક્કી છે અને આજ મારું નથી. મેં કોને દીધું અને ક્યારે દીધું જો એ તમારે જાણવું હોય તો તમે એમ કરો, એ વખારો છે એ વખારોને તમે ખોલાવો અને એની તપાસ કરાવો. રાજા કહે છે, કેવી રીતે ખબર પડશે, કેવી રીતે ખબર પડે? જગડુશા કહે છે, એમ જ ખબર પડશે. દરેકે દરેક વખારની અંદર ભીતપત્ર પર તાંબા પત્રામાં લેખ લખાવીને જડાવેલો છે, તેમાં એ અનાજના માલિકના નામઠામ બધું લખેલું છે. એમ જ તમને ખબર પડી જશે. દરેકે દરેક વખારની અંદર દિવાલ પર એક ભીતપત્ર છે, એ તાંબા પત્રમાં લેખ લખાવીને લગાવેલું છે. એ ભીતપત્રની અંદર જે અનાજના માલિક છે તેમના નામ અને ઠામ એ બધું લખેલું છે. વિદ્યાર્થી મિત્રો, શમાનાથી શબ્દ લખીએ. ભીતપત્ર. એટલે શું થશે? તો કે દિવાલ પર લગાવેલી કોઈ જાહેરાત. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, નામઠામ. એટલે નામ અને સરનામું. જગડુશા કહે છે કે દરેક વખારની અંદર એક ભીતપત્ર છે અને એ તાંબા પત્રમાં મેં લેખ જડાવેલો છે અને એના ઉપરથી ખ્યાલ આવી જશે કે અનાજ છે તેમના માલિક કોણ છે, તેમાં નામ ઠામ સરનામું આ બધું લખ્યું છે. રાજા કહે છે, ઠીક છે ઠીક છે, હું એ માલિકની પાસે જઈશ ને કહીશ કે શુકાર થયે તેને એક એક દાણા સાથે મોતી લઈ ગણીને આપીશ, પણ આજે મારી પર આટલી દયા કર. ઠીક છે ઠીક છે, હું એ માલિક પાસે જઈશ અને એને કહીશ કે શુકાર થયે. શુકાર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? શમાનાથી શબ્દ લખીએ. શુકાર એટલે સારો સમય. શુકાર થયે તને એક એક દાણા સાથે મોતી ગણીને આપીશ, એક એક અનાજના દાણાની સાથે તને મોતી ગણીને આપીશ, પણ આજે મારી ઉપર આટલી દયા આટલી કૃપા કર. જગડુશા કહે છે, જે રાજાના દિલમાં રયતના સુખ દુઃખનો આવો ખ્યાલ છે તેને અનાજ જરૂર મળી રહેશે. જગડુશા શું કહે છે કે જે રાજાના હૃદયની અંદર પ્રજા પ્રત્યે આટલો પ્રેમ ભાવ છે તે રાજાને અનાજ જરૂરથી મળશે. રાજા કહે છે, મળી રહેશે. કોટવાલજી જાઓ, વખારો ઉઘાડો અને લેખ અહીં લઈ આવો. રાજા કહે છે, હા મળશે. એ કોટવાલજીને કહે છે, કોટવાલજી જાઓ, વખાર ઉઘાડો અને તેમાંથી નહીં લેખ લઈ આવો. કોટવાલજી એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? શમાનાર્થી શબ્દ લખીએ. કોટવાલ એટલે કિલ્લાનો રક્ષક. રાજા કહે છે કે જાઓ કોટવાલજી, તમે વખારો છે તેને ઉઘાડો અને લેખ છે એ લેખને તમે અહીં લઈ આવો. કોટવાલ કહે છે, જેવી આજ્ઞા મહારાજ, જવાનું કરે છે. કોટવાલ કહે છે, જેવો તમારો આદેશ મહારાજ, એમ કહીને તે ત્યાંથી જવાની તૈયારી કરે છે. જગડુશા કહે છે, મહારાજ આપે આટલી તકલીફ લેવાની કંઈ જરૂર નથી. હમણાં જ મારા માણસો લેખ લઈને અહીં આવશે, મેં ક્યારનાય તેમને ત્યાં મોકલી દીધા છે. મહારાજ તમારે આટલી તકલીફ. તકલીફ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? તકલીફ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? શમાનાથી શબ્દ લખીએ. તકલીફ એટલે તસ્દી અથવા મહેનત.
તમારે એવી કોઈ તસ્દી, કોઈ તકલીફ કે મહેનત કરવાની કઈ જરૂર નથી. હમણાં જ મેં મારા માણસો છે એમને ત્યાં મોકલી દીધા છે, એ લેખ લઈને આવતા જશે. એટલામાં હાથમાં તાંબા પત્રો લઈને એક માણસ સભામાં દાખલ થાય છે. બધા તેમની સામે જોઈ રહે છે. પહેલા એ રાજાને અને પછી જગડુશાને પગે લાગે છે અને પત્રો જગડુશાના હાથમાં મૂકે છે. જગડુશા એ પત્રો રાજાના હાથમાં મૂકે છે. એ તાંબા પત્રો, તાંબા પત્રો એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? સમાનાર્થી શબ્દ તાંબા પત્રો. લખાણ લખેલું તાંબ્રપત્ર. એ શું કહે છે? તો કે પેલો માણસ છે એ હાથમાં તાંબ્ર પત્રો છે એને લઈને આવે છે. આ તાંબ્રપત્રની સાથે દાખલ થતા સભાની અંદર રહેલા બધા જ વ્યક્તિઓ છે એની સામે જોઈ રહે છે. અને એવા સમયે એ પેલા રાજાને અને પછી જગડુશાને વંદન કરીને, નમસ્કાર કરીને એ પત્રો છે એ જગડુશાના હાથમાં સોંપે છે. અને શેઠ જગડુશા છે એ પત્રો રાજાને આપે છે. રાજા કહે છે, આજ એ લેખ. રાજા કહે છે, આજ એ લેખ. જગડુશા કહે છે, હા મહારાજ, પંડિતજી પાસે એ વંચાવો. હા મહારાજ, પંડિત પાસે આ લેખ છે, એ તાંબ્રપત્ર છે, તેને તમે વંચાવો. રાજા કહે છે, પંડિતજી લો આ લેખ વાંચો. પંડિતજી લો આ લેખ તમે વાંચો. પંડિતજી ઊભા થઈને આગળ આવે છે. ઉઘાડા દિલ પર ઉપરાણો અને માથે પંડિત સાહિબ પાઘડી શોભે છે. રાજાની સામે આવી પ્રણામ કરી પત્રો હાથમાં લે છે. વિદ્યાર્થી મિત્રો, સમાનાર્થી શબ્દ લખીએ. દિલ એટલે શરીર અથવા દેહ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ઉપરાણો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો લખીએ ઉપરાણો. ઉપરાણો એટલે શું થશે? ખેસ અથવા તો ઓઢવાનું વસ્ત્ર. પંડિતજી છે ઊભા થાય છે. ઉઘાડું એનું શરીર છે, માથે એને ઉપરાણું એક ખેસ છે, ઓઢવાનું છે આવે વસ્ત્ર એ પહેરેલું છે અને માથા ઉપર પંડિતને શોભે તેવી પાઘડી છે. પંડિત કહે છે, પત્રો વાંચે છે, મહારાજ સાંભળો, આમાં લખ્યું છે કે આ વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખ મરતી વસ્તી આ પ્રજા આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી. પત્રાની અંદર શું લખ્યું છે? તો કે જગડુશા જે છે એની આ વખાર છે, પણ એની અંદર રહેલું જે આ અનાજ છે એ દેશની ભૂખે મરતી જે ગરીબ પ્રજા છે, ભાઈ ભાંડુઓ છે, ભાઈ બહેનો છે, તેમની માટે છે. આના એક પણ દાણા ઉપર જગડુશાનો હક નથી, જગડુશાનો અધિકાર નથી. આખી સભા આ સાંભળી ઘડીભર સ્તબ્ધ બની જાય છે. પછી કર વર્તા બધા વાહવા પોકારે છે. થોડીક વાર આ સાંભળીને બધા જ લોકો છે સભામાંના એ બધા સ્તબ્ધ બની જાય છે. સ્તબ્ધ બની જવું, રૂઢિપ્રયોગનો અર્થ લખીએ. સ્તબ્ધ બની જવું એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે અવાક થઈ જવું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો લખીએ કર વરવી એટલે દુઃખમાં રાહત થવી. આ
આખી સભાની અંદર બેઠેલા બધા દરબારીઓ છે એ સ્તબ્ધ બની જાય છે, અવાક બની જાય છે અને થોડીક જ વારમાં કર વર્તા આ દુઃખમાં રાહત થાય છે અને પછી એ વાહવા પોકારી ઉઠે છે, વાહવા બોલી ઉઠે છે. રાજા કહે છે, વાહ જગરૂષા વાહ, ઊભો થઈ જાય જગરૂષાને ભેટી પડે છે. તમે તો કહેતા હતા કે અનાજ તમારું નથી. વાહ જગરૂષા વાહ, રાજા જગરૂષાને ભેટી પડે છે અને કહે છે, તમે તો કહેતા હતા કે અનાજ તમારું નથી. જગરૂષા કહે છે, તો મારું છે? એ તો ગરીબોનું છે, આ અનાજમાંથી એક દાણો લેવાનો મને હક નથી. આ અનાજ મારું નથી જ, આ કોનું છે? ગરીબોનું છે. આ અનાજમાંથી એક પણ દાણો લેવાનો મને કોઈ હક નથી, અધિકાર નથી. એટલામાં બીજો માણસ હાથમાં પતરું લઈને આવી પહોંચે છે. તે રાજાને તથા જગરૂષાને પગે લાગી લેખ જગરૂષાના હાથમાં મૂકે છે. જગરૂષા તે રાજાને સોંપે છે, રાજા પંડિતને આપે છે. એટલી જ વારમાં ત્યાં તો બીજો માણસ છે, એ આવી જ રીતે તામ્રપત્રું છે ને લઈને આવે છે. એ પણ પહેલાં રાજાને અને પછી જગડુસાને નમસ્કાર કરીને તેને હાથમાં રહેલું પત્રું જગડુસાને આપે છે, એ રાજાને અને એ પંડિતને આપે છે. પંડિત કહે છે, બીજો લેખ વાંચે છે. મહારાજ સાંભળો, હવે હું બીજી વખતનો લેખ વાંચું છું. આમાં લખ્યું છે, વખાર જગરૂષાની છે પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે, એના એક દાણા પર પણ જગરૂષાનો હક નથી. લેખક પંડિત છે, અહીં બીજો લેખ છે, વાંચે છે અને એમાં કહે છે કે આ વખારમાં શું લખ્યું છે. તો આ વખારમાં પણ પ્રથમ લેખ પ્રમાણે જ લખ્યું છે કે આ વખાર જગરૂષાની છે પરંતુ વખારની અંદર રહેલું અનાજ છે એ ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડોનું છે, ભૂખે મરતી પ્રજાનું છે. અનાજની માલિકી આ ગરીબ ભૂખે મરતી પ્રજાની છે, એના દાણા પર જગરૂષાનો હક નથી. આખી સભા વાહવા પોકારે છે. રાજા ફરી જગરૂષાને ભેટી પડે છે. એવામાં ત્રીજો માણસ પ્રવેશે છે. પહેલાની પેઠે તે પત્રું પણ જગરૂષાના અને રાજાના હાથમાં થઈને પંડિતના હાથમાં આવે છે. ત્યાર પછી ત્રીજો માણસ પણ આવે છે અને ત્રીજો માણસ પણ રાજા અને જગરૂષાને પ્રણામ કરીને એ પ્રમાણે એ પત્ર આપે છે, એ પત્રું આપે છે. પંડિત કહે છે, હવે ત્રીજી વખતનો આ લેખ સાંભળો. આ વખત જગરૂષાની છે પણ એના અનાજના એક દાણા પર પણ જગરૂષાનો હક નથી. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. ત્રીજા લેખમાં પણ શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો? તો કે ત્રીજા લેખમાં પણ અહીં લખ્યું છે કે આ વખાર છે એ જગરૂષાની છે પણ એના અનાજના એક પણ દાણા ઉપર જગરૂષાનો કોઈ હક નથી. એ દેશની ભૂખે મરતી જે વસ્તી છે એ જ આ અનાજની માલિક છે. રાજા કહે છે, વાહ 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 વાહ, રાજા જગરૂષા આવી તારી કેટલી વખારો છે ગામમાં? રાજા જગરૂષાને પૂછે છે કે જગરૂષા આવી તમારી કેટલી વખારો આ ગામમાં છે? રાજા કહે છે, જગરૂષા પ્રત્યુત્તર આપે છે, 40 એક હશે મહારાજ. કેટલી? 40 એક વખારો, 40 એક ગોદાન છે એ હશે મહારાજ. રાજા કહે છે, 40 વખારો? ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ અને હું જીવી ગયો. ત્યાર તો મારી આ પ્રજા છે એ પ્રજા જીવી ગઈ અને હું પણ જીવી ગયો. જ્યાં લગી ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે જગરૂષા, ત્યાં લગી ગુજરાત રાજ્યને કાંઈ આંચ આવવાની નથી. રાજા જગરૂષાને કહે છે કે જ્યાં સુધી તમારા જેવા શ્રેષ્ઠીઓ છે આ ગુજરાતની અંદર, ત્યાં સુધી આ ગુજરાતના કોઈ પણ માણસને કોઈને પણ આંચ આવે તેમ છે નહીં. વિદ્યાર્થી મિત્રો, સમાનાર્થી શબ્દ લખીએ, શ્રેષ્ઠીઓ.
એટલે શું થશે? તો કે સાહુકાર અથવા નગર શેઠ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો લખે, આંચ ન આવવી. એટલે એનો રૂઢિપ્રયોગનો અર્થ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે નુકસાન ન થવું. રાજા છે એ રાજા કહે છે કે હે જગરૂસા, જ્યાં સુધી તમારા જેવા ઉદાર સાહુકાર હશે, નગર શેઠ હશે, ત્યાં સુધી આ ગુજરાતને કંઈ પણ નુકસાન થશે નહીં, કંઈ પણ આંચ આવશે નહીં. ત્યાં તો એક સાથે અનેક માણસો હાથમાં તાંબા પત્ર લઈ સભામાં પ્રવેશે છે. ત્યાં તો એક કરતાં પણ ઘણા બધા માણસો છે, અનેક માણસો આવું તાંબ્રપત્ર લઈને આ સભાની અંદર પ્રવેશે છે અને એમને જોઈ આખી સભા આનંદમાં અને આવેશમાં આવી ઊભી થઈ જાય અને જયનાદ પોકારે છે. આ બધા માણસોને જોઈને સભાની અંદર બેઠેલા બધા માણસો છે એ આનંદિત થઈ જાય છે અને બધા આવેશમાં આવીને જયનાદ પોકારી ઉઠે છે. જયનાદ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? સમાનાર્થી શબ્દ લખીએ, જયનાદ એટલે વિજયનો પોકાર. એટલામાં જ અહીં જયનાદ થાય છે, વિજયનો પોકાર થાય છે. આખી સભા, ગુજરાતનો રાજા ઘણું જીવો, ગુજરાતનો શાહ સોદાગર ઘણું જીવો, આખી સભાની અંદર બધા સભ્યો છે એ જયનાદના નારા છે, પોકારે છે, કહે છે કે ગુજરાતનો રાજા છે એ ઘણું જીવો, ગુજરાતનો શાહ સોદાગર છે એ ઘણું જીવો. ગુજરાત રાજ્ય અમર રહો, ગુજરાત રાજ્ય અમર રહો, અને પડદો પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને દેશભક્ત જગડુશા છે તેનું પાત્રાલેખન કરો તેવું પરીક્ષામાં પૂછાઈ શકે, અથવા તો પ્રજાવત્સલ વિશરદેવ રાજા, પાટણના રાજા, એમ પણ પરીક્ષામાં પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ બંને પાત્ર છે તેની આપણે ચર્ચા વિચારણા કરીને એ પાત્રને યાદ રાખીને એનું પાત્ર પરિચય કરી શકીએ કે રાજા વિશરદેવ છે એ એકદમ ઉદાર દિનના માણસ છે, પ્રજાના દુઃખમાં દુઃખી અને પ્રજાના સુખમાં સુખી એવા આ રાજા છે. ત્રણ ત્રણ વર્ષથી ગુજરાતમાં પડતો જે દુકાળ છે એ દુકાળમાં પ્રજાને જીવાડવા માટે રાજાએ પોતાના રાજકોષ છે એ અનાજના ભંડાર છે એને ખુલ્લા મૂક્યા છે, પરંતુ હવે એ પણ ખાલી થતાં એ છેક કચ્છમાંથી શેઠ જગડુશા છે તેને બોલાવે છે. શા માટે? તો કે પાટણની અંદર શેઠ જગડુશાની ઘણી બધી વખારો છે, એ વખાર અનાજની ભરેલી છે અને એટલા માટે પ્રજાના હિત માટે, પ્રજાને અનાજ પૂરું થાય, પ્રજાની ભૂખ છે સંતોષાય એટલા માટે એ આ કાર્ય કરે છે. અને સામે વિદ્યાર્થી મિત્રો, જેમ આ રાજાનો પ્રજાપ્રેમ છે, રાજા જેમ પ્રજાવત્સલ છે, તેમજ શેઠ જગડુશા છે એની પણ ઉદારતા આપણે અહીં ભૂલવી ન જોઈએ. જગડુશા શેઠ છે એ કહે છે કે રાજા, અંદર રહેલું જે અનાજ છે એ અનાજ મારું નથી, વખાર મારી પણ અનાજ મારું નથી. આ સાંભળતાની સાથે જ જગડુશા કહે છે કે વખાર કોની છે એ તમારે જાણવું હોય તો વખારની અંદર રહેલું જે ભીતપત્ર છે, જે તાંબ્રપત્ર છે એ તમે વાંચો, એના લેખ ઉપરથી તમને ખ્યાલ આવશે કે અંદર રહેલું અનાજ કોનું છે. અને આવા સમયે વિદ્યાર્થી મિત્રો, અહીં જ્યારે રાજા છે એ કોટવાલને મોકલે છે કે જા એ વખાર ખોલો અને એ વખારમાંથી જે તાંબ્રપત્ર છે એને લઈ આવો. રાજા ત્યાં સુધી નાજીજી કરવા માટે તૈયાર છે કે જ્યારે સારું વરસ આવશે ત્યારે એક એક દાણાની સાથે એક એક મોતી તોલીને આપી, પરંતુ એવો કોઈ સમય અહીંયા રહેતો નથી, કેમ કે કોટવાલ જાય અને જવાની તૈયારી દર્શાવે તે પૂર્વે જ
અહીં જગડુશા કહે છે કે મેં મારા માણસો છે એને પહેલેથી જ આ વખા સુધી મોકલી દીધા છે, એ હમણાં આવતા જ હશે. અને એવામાં આ માણસ આવે છે અને તામ્રપત્ર છે પંડિત પાસે વંચાવાય છે. એમાં લખે છે કે વખાર જગડુશાની છે, પરંતુ વખારની અંદર રહેલો એક પણ દાણો છે એ દાણા ઉપર શેઠ જગડુશાનો અધિકાર નથી, હક નથી. આ દાણા છે એ પ્રજાના છે, ગરીબ ભૂખે મરતી પ્રજાના છે. એ દાણા ઉપર જગડુશાનો કોઈ અધિકાર છે નહીં. અને આવી ઉદારતા, દેશ માટે આટલો પ્રેમ, આ જોઈને દરબારીઓ છે એ દરબારીઓ આનંદમાં આવીને જયનાદ છે તે પોકારે છે કે ગુજરાતના રાજા ઘણો જીવો, ગુજરાતનો જય હો. આવા શેઠ જગડુશા છે એવા દેશભક્ત જગડુશાનો જયકાર હોય. વિદ્યાર્થી મિત્રો, અહીં આજનો આપણો અભ્યાસનો પ્રવાસ આપણે પૂર્ણ કરીએ છીએ, સ્થગિત કરીએ છીએ. આ પાઠ છે દેશભક્ત જગડુશા, તેની PDF તમને WhatsApp દ્વારા મોકલવામાં આવશે. તેમાંથી તમારે તમામ પ્રશ્નોના જવાબ ખૂબ ધ્યાનથી, જોડણી ભૂલ ન થાય તેવી રીતે લખવાના રહેશે. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો પાકા પણ કરવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો અભ્યાસનો પ્રવાસ આપણે અહીં જ અટકાવીએ. આના પછીના તાસમાં આપણે એક નવા પ્રકરણ સાથે ફરી પાછા આપણે મળશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો અસ્તુ, જય હિન્દ.